नमस्कार विद्यार्थी मित्रों, नवयुग शैक्षणिक संकुल टीम वाळाना ऑनलाइन क्लास में आप सबनो स्वागत छे। चलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 विषय गणित 8मो लेक्चर आपणे चौथो प्रकरण विचल सुरेख समीकरणो एनी विषय चर्चा करी रह्या था। बराबर, अत्यार सुधी आपणे स्वाध्याय 4.3 मां आलेख दोरवाना हता, ते क्वेश्चन आपणे 1 થી 4 क्वेश्चन कर्या। बराबर, पहेलो क्वेश्चन छे एनी अंदर पेटा क्वेश्चन केटला आपेला छे, 4। तो आपणे 4 क्वेश्चन कर्या, જે શું હતા આલેખ દોરવાના ક્વેશ્ચન હતા, એટલે કે આપણે આલેખ દોરતા શીખ્યા। બરોબર, અને પહેલાનો લેક્ચર એટલે કે 7મા લેક્ચરમાં આપણે આલેખ કેવી રીતે દોરવો તે શીખી ગયા। ચાલો હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 2 તરફ। ચાલો ક્વેશ્ચન 2 શું છે, બિંદુ 2 14, જો આપણે શું આપેલું છે, બિંદુ 2 14, મને એક બિંદુ આપેલું છે, ખાસ ટેક્સ્ટ બુકમાં પહેલા ક્વેશ્ચન રીડ કરજો, વિડિયો પોઝ કરી દેજો। બિંદુ 2 14, चलो मैंने बिंदु आयु 2 14, एक्स ऊपर 2 और वाई ऊपर 14। बिंदु 2 14 माथी पसार थती 2 रेखाओना समीकरणों आपो, आवी बीजी केटली रेखाओ मेळवी शकाय अने शा माटे, चलो तो आपणे विचारीए। आपणे शुं कीधुं, बिंदु 2 14, आ बिंदु 2 14 जे कोई पण रेखाना समीकरण होय, एटले के आपणे रेखाना समीकरण आपवाना छे। शुं आपवाना छे, રેખાના સમીકરણ, બિંદુ 2 14 માંથી પસાર થતી રેખાના સમીકરણ। ચલો તો આપણે વિચારીએ, એક્સ પ્લસ વાય, ચલો એક્સ પ્લસ વાય, એક્સ 2 અને વાય 14, તો એક્સ પ્લસ વાય બરાબર 16 હું લઈ લઉં, તો અમારું પહેલું સમીકરણ થશે વિદ્યાર્થી મિત્રો, એક્સ પ્લસ વાય બરાબર 16 લઈ લઉં તો અમારું પહેલું સમીકરણ, મને કેટલા સમીકરણ કીધા, 2 મેળવવાના। ચલો તો બીજું સમીકરણ શું હશે, 2 છે એનથી આ વાય કેટલા ગણા છે, 7 ગણા છે ને, એટલે આપણે લખી શકીએ વાય બરાબર 7x। જો એક્સ બરાબર 2 મૂકો તો 7 2 14 અને વાય બરાબર 14 આવી ગયું, ડાબી બાજુ બરાબર જમણી બાજુ, અહીંયા કિંમત મૂકો 2, અહીંયા 14 મૂકો તો આવી ગયા 16, અહીંયા વાય બરાબર 14 મૂકો અને એક્સ બરાબર 2 તો પણ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ જશે। તો આ શું મળી ગયા, આપણા સમીકરણ, આપણો આન્સર છે। ચાલો આન્સર લખી લેજો, ખાસ બિંદુ 2 14 માંથી પસાર થતા સમીકરણો આપણને કેટલા મળી ગયા, 2 સમીકરણ, તો ચાલો 2 સમીકરણો આ છે, અને આપણને એમ કીધું કેટલા સમીકરણ પસાર થઈ શકે, આવા તો મિત્રો અનંત સમીકરણ પસાર થઈ શકે, કેટલા અનંત એટલે કે અસંખ્ય સમીકરણ મળે। ચાલો તો ઇક્વેશન નંબર 2 અહીં આપણો પૂરો, આપણને એમ કીધું કેટલા સમીકરણ મળે, તો કે અસંખ્ય સમીકરણ મળે। બરોબર, આ તો આપણે ખાલી 2 પાસા વિચાર્યા છે, ખાલી એક્સ પ્લસ વાય બરાબર 16 અને વાય પ્લસ 7x, તો સપોઝ હું ત્રીજું સમીકરણ કઈ રીતે લઈ શકું, જો મિત્રો વાય શું લઉં, વાય માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લઈ લઉં, 14 માઇનસ 2 એટલે કેટલા થાય 12, તો આ આપણું થઈ ગયું ત્રીજું સમીકરણ। સેમ આવી રીતે અલગ અલગ પ્રકારના આપણે સમીકરણો કેટલા મેળવી શકીએ, અસંખ્ય સમીકરણો મેળવી શકીએ। ચાલો તો એનો આન્સર લખી લો, ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો ક્વેશ્ચન 2 નો। ચાલો ક્વેશ્ચન 2 અહીંયા કમ્પ્લીટ। બરોબર, એની પછી આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 3 તરફ। ચાલો ક્વેશ્ચન 3 શું છે, જો બિંદુ 3 4 સમીકરણ 3y ax + 7 ના આલેખ પરનું એક બિંદુ હોય, આપણે શું કીધું, બિંદુ 3 4, ચાલો ક્વેશ્ચન હું લખું છું ખાસ, બિંદુ 3 4 એ ક્યાં સમીકરણ નું બિંદુ હોય આલેખ પરના, તો કે 3y બરાબર ax + 7 આ સમીકરણ નું બિંદુ હોય, આપણે શું કીધું, ના આલેખ પરનું એક બિંદુ હોય તો એની કિંમત શોધો। ચાલો મિત્રો, અહીંયા આપણને બિંદુ આપ્યું 3 અને 4, એ શું છે, આ આલેખ, આ જે સમીકરણ છે એના આલેખ પરનું એક બિંદુ છે, આનો અર્થ શું થાય કે આપણે અહીંયા એક્સ અને વાય ની કિંમતો મૂકીએ તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ જાય। બરોબર, તો ચાલો એક્સ ની જગ્યાએ શું મૂકશું, આપણે 3 અને વાય ની જગ્યાએ 4 મૂકશું આ સમીકરણમાં, એટલે આપણને એની કિંમત મળી જશે। ચાલો તો આપણે સોલ્વ કરીએ, 3y, તો y ની જગ્યાએ 4 બરાબર ax, એટલે કે 3 + 7, ચલો આપણે જોઈએ 3 4 12 બરાબર 1 × 3, તો શું થાય 3a + 7, ખાસ અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ચલો 12 હમણાં અહીંયા +7 છે આ બાજુ, આવે તો -7 = 3a, ચલો 12 માંથી 7 જાય તો શું વધે 5 = 3a, ચલો તો એ બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો, જો એ 3 ગુણાકારમાં છે, એ સાથે સામેની સાઈડ આવે તો ભાગાકાર, એટલે કે એ બરાબર 5/3, એટલે કે 5/3 બરાબર એ, તો આને હું આમ લખી શકું ને, એ બરાબર 5/3, આ શું આવી ગયો આપણો આન્સર।
चलो क्वेश्चन नंबर थ्री आप क्लियर आना स्क्रीनशॉट ले लो जो मित्रों आपने शू फाइंड कीधु तो ए किमत शू मिली मैं 5/3 चलो अँ सुधी क्लियर खास स्क्रीनशॉट ले लो क्वेश्चन फोर पछी आप जुए चलो विद्यार्थी मित्र हम आप जो क्वेश्चन नंबर फोर क्वेश्चन 4 होमवर्क में करवानो छे खास प्रेक्टिस करजो जो न थाय तो फरी वार कोई नेक्स्ट लेक्चर में हूँ करी दीश बराबर चलो क्वेश्चन फोर तब प्रेक्टिस करजो आप आगे क्वेश्चन नंबर फाइव करो चलो क्वेश्चन फाइव जो मित्रों खास नीचे आकृति एक आकृति बे आपने आम आलेख आप चलो हूँ पे आलेख ड्रॉ कर लो बराबर झड़प थी चलो आ मैंने शू आप एक्स एक्सिस वाई एक्सिस आप शू कह एक्स एक्स वाई एक्स चलो वाई एक्स 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 खास तमारी बुक में जोजो अपने आ रीत आकृति आपेली है बराबर चलो आ शू एक्स एक्स आ शू वाई एक्स चलो आ रीते मैं आपेलू हूँ जो लो शू आप वन टू एक्स एक्स पर वन टू बे पॉइंट आ बाजू आ जीरो आ माइनस वन माइनस टू चलो ऊपर शू आप वन टू वन टू चलो नीचे अपन माइनस वन माइनस टू चलो अपने बिंदु आपेलो एक बिंदु मैं अँ आप जीरो जीरो शू बिंदु आप जीरो जीरो चलो बीजू बिंदु मैं आप माइनस वन वन आ आकृति टेक्स्टबुक में आपेली है बराबर ए हूँ ड्रॉ कर रही हूँ चलो बिंदु आपने शू आप माइनस वन वन माइनस वन अन अपने एक पॉइंट आपेलो आ पॉइंट शू माइनस वन वन चार तीजो पॉइंट शू आप वन माइनस वन वन अइनस वन अट अपन आपेलो वन माइनस वन चलो त्रे पॉइंट मैंने आपेला है एक पॉइंट अह एक पॉइंट अँ एक पॉइंट अह चलो हूँ शू कही त्रे पॉइंट ने जोड़ी दीश कारण के टेक्स्टबुक में जोड़ी ने अपने आपेलो बराबर फिगर चलो तो अपने आ रीतनी कोई फिगर मैं खास ते स्केन थी जोड़ो बराबर चलो तो आ फिगर मैंने आ रीतनी आपेली है आपेली फिगर आपेली है हूँ बीजी फिगर ड्रॉ करू चलो बीजी आकृति कई रीतनी है अँ शू जीरो चलो तो अँ जीरो माइनस वन माइनस टू चलो पीछे सामे साइड वन टू नीचे शू आइनस वन माइनस टू चलो ऊपर साइड शू आन टू थ्री आ करू चलो अँ वन टू थ्री में लेने हम अपने जो बिंदु आपेला है आप निरूपण करसू चलो पेलो बिंदु मैंने टू जीरो आ टू जीरो अँ पॉइंट मैसे चलो एक पॉइंट अँ आप टू जीरो बीजू जीरो टू है आ टू जीरो बीजू पॉइंट जीरो टू ए आ पॉइंट मैंने आपेलो जीरो टू चलो तीजो पॉइंट मैंने शू आप माइनस वन थ्री माइनस वन अह थ्री अह चलो तो तीजो पॉइंट मैंने शू आप माइनस वन थ्री तो आ रीते मैंने त्रण पॉइंट आपेला है अँ पर चलो त्रे ने हूँ जॉइन कर दो कारण टेक्स्टबुक में आपने जॉइन कर चलो तब स्केल नो यूज करजो बराबर एट सीधी लाइन ज मळशे तमने चलो आ रीते मैंने बे फिगर आपेली है टेक्स्टबुक अंदर चलो पछी आपने शू कीधु आकृति एक आपेली आकृति आकृति बे मां आपेल आलेख माटे तेनी नीचे आपेल विकल्पों मांथी योग्य समीकरण पसंद करो चलो हूँ पेला विकल्पों लखी लू पेला आलेख माटे विकल्पों शू आप वाई बराबर एक्स बीजो विकल्प छे एक्स प्लस वाई बराबर जीरो खास ग्राफ ने ध्यान थी जुओ बराबर क्यों विकल्प आपने पसंद करवानो छे क्या समीकरण नो आ आलेख छे बराबर चलो त्रीजो विकल्प वाई बराबर टू एक्स चौथो विकल्प मैंने आपेलो छे टू प्लस थ्री वाई बराबर सात एक्स चलो मैंने विकल्प आपेलो छे चलो हूँ चेक करीश क्यों विकल्प छे आपने जो आपेलो आलेख है आकृति वन ए नीचे क्या विकल्प ना आलेख है बराबर तो चलो आटे हूँ शू कर एक्स वाई किमत एक्स वाय एक्स वाय एक्स वाय हूँ समीकरण में मूकीश वाई बराबर एक्स आप जो अँ माइनस वन एक्स बराबर माइनस वन वाई बराबर वन
माइनस वन बराबर वन कदापि न हो आपेलो विकल्प शक्य नथी बराबर। चलो बीजो विकल्प मौखिक चेक करिए एक्स प्लस वाई बराबर जीरो तो पेलो पॉइंट मूको एक्स बराबर माइनस वन वाई बराबर प्लस वन माइनस वन प्लस वन जीरो हा यस आ पॉइंट आ गयो राइट। बीजो पॉइंट जीरो 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 वत्ता जीरो जीरो आपण राइट छे। त्रीजो पण चेक कर ले वन अने माइनस वन वन अने माइनस वन तो वन माइनस वन जीरो आवी गयो। आनो अर्थ शुं थयो के आपेलो आलेख ये क्या समीकरण नो आलेख छे तो के एक्स प्लस वाई बराबर जीरो। हवे आपणे आगळना चेक करवानी जरूर नहीं छतां पण चेक करी लईए। चलो वाई बराबर शुं मळवुं जोईए टू एक्स अहींया लई लो टू एक्स एटले माइनस वन टू मल्टी माइनस वन एटले माइनस वन वाई बराबर शुं मळे छे प्लस वन आपणने शुं मळ्युं माइनस वन तो आलेख नथी। सेम એવી રીતે આ પણ આલેખ નથી। આપણે શું કરવાનું આપણે જે પોઈન્ટ આપ્યા છે આ પોઈન્ટ આમાં x અને y ની જગ્યાએ મૂકવાના પહેલો પોઈન્ટ એ x બીજો એ y તો આપણે અહીં બિંદુઓ મૂકવાના x અને y ની જગ્યાએ જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થતું હોય તો એ સમીકરણનો આલેખ છે। ચાલો આપણે નેક્સ્ટ આલેખ જોઈએ એ પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો। ચાલો આલેખ નંબર 2 પહેલો મને વિકલ્પ આપેલો છે y बराबर x प्लस टू। चलो बोलो y बराबर शू आयु x प्लस टू। बीजो विकल्प मैंने आपेलो y बराबर x माइनस टू। चलो y बराबर x माइनस टू। पछी त्रीजो विकल्प मैंने आपेलो y बराबर माइनस x प्लस टू। खास टेक्स्टबुक में जो टेक्स्टबुक नी अंदर आपेलो छे क्वेश्चन हूँ खाली अहीं राइट करू छू बराबर लखू छू। चलो x प्लस टू y बराबर सिक्स। चलो ये पण मने आपेलो छे। चलो हवे मारे चेक करवानुं छे क्यो आलेख छे बराबर क्या विकल्प आलेख छे तो चेक केवी रीते करीश पॉइंट मूकीश। चलो वाई बराबर त्रण छे ने तो अहीं आपणे एक्स जगह माइनस वन मूको माइनस वन प्लस टू माइनस वन प्लस टू शू थाय टू माइनस वन एटले के वन थाय अने अहीं आपणे शू मळे छे त्रण एटले के आ आलेख नथी तेरो। चलो बीजुं चेक करीए वाई बराबर शू छे एक्स माइनस टू y बराबर यहां 2 छे અને x ની જગ્યાએ 0 મૂકો 0 - 2 એટલે કે - 2 2 બરાબર - 2 કદાપિ ન હોઈ શકે એટલે આ પણ આલેખ નથી। ચલો થોડો વળો ચેક કરીએ y બરાબર શું છે 3 લઈ લો અહીં - x અને x બરાબર - 1 છે ખાસમાં મૌખિક કરાવું છું પણ આપણે ચેક કરીએ। ચલો હું તમને કઈ રીતે કહું છું y બરાબર શું મળે અહીં - x એટલે કે - આમના x એટલે શું લેવાનું - 1 + 2। चलो जो माइनस माइनस प्लस वन प्लस वन प्लस टू शू प्लस थ्री हाइयर से प्लस थ्री आए अहिया जीरो मूको जीरो प्लस टू आई गयो टू टू जीरो छे। चलो तो अहिया टू मूको माइनस टू प्लस टू शू थे जीरो तो वाई की किंमत जीरो आए आनो अर्थ शू थयो विकल्प सी ये आपेल आलेख नु समीकरण छे। चलो अहिया अमारो क्वेश्चन नंबर 5 पूरो थयो बराबर मित्रों। चलो मित्रों आप क्वेश्चन नंबर 6 जोईए। क्वेश्चन 6 શું છે જુઓ ચાલો રીડ કરો તમારી ટેક્સ્ટ બુક માં। જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સપ્રમાણમાં હોય તો આ બાબતને બે ચલ વાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો અને 5 એકમ અચળ બળ લઈ એનો આલેખ દોરો અને આલેખ પરથી પદાર્થ દ્વારા કપાયેલ અંતર 2 એકમ અને 0 એકમ હોય ત્યારે થતું કાર્ય શોધો। ચાલો एकदम सिंपल क्वेश्चन छे खाली लेखित माहिती बधु आपी दीधी एटले आपणे डरवानी जरूर नथी बरोबर आवे भाई। चलो भौतिक शास्त्र में आपणे फिजिक्स में भणीए छे कार्य बराबर शुं थाय बळ गुण्या कापेल अंतर। कार्य बराबर शुं थाय बळ गुण्या कापेल अंतर आ सूत्र आपणे विज्ञान में भणीए छे बरोबर। चलो तो आ सूत्र मने ख्याल छे तो आपणे धारी लईए धारो के कार्य बराबर y कापेलुं अंतर x बळ केटलुं आपणने आपेलुं छे 5 एकम अचळ बरोबर। बळ तो सेम ज छे 5 एकम ज छे આપણે શું કર્યું કાર્ય x કાર્ય y દેલો અને કાપેલ અંતર x। ચલો આ કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ તો કાર્ય કાર્ય એટલે કે y બરાબર શું થાય બળ એટલે કે 5 અને કાપેલ અંતર એટલે કે x તો y બરાબર શું થાય 5x। તો આપણે શું કર્યું આપેલું જે આપણને ગાણિતીય શું કહેવાય લેખિત માહિતી છે એને આપણે શું કર્યું ગાણિતીય સ્વરૂપમાં વ્યક્ત કરી। ચલો હવે આનો આપણે આલેખ દોરવાનો છે આલેખ દોરતા તો આવડે x ની જુદી જુદી કિંમતો લેતી જવાની એટલે આપણને આલેખ મળી જાય। ચલો x बराबर 1 लो तो y बराबर 5 एका 5 5 मळे x बराबर 3 लो तो 5 तेरी 15 y बराबर कितला मळे 15 x बराबर 4 लो तो 5 चोकू 20 तो y बराबर कितला मळे 20। चलो बिंदु क्या कहते हैं 1 5 3 15 4 20 आपणे
અહીંયા આલેખમાં મૂકીએ 1 5 2 10 આપણે કેમ કે 1 5 સોરી અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ખાસ 3 5 તો આપણે 2 ચાલો x બરાબર 2 લઉં તો y બરાબર કેટલા થાય 10 બરોબર ને ચાલો તો આપણે પોઈન્ટ લીધો 2 10 હવે આપણે શું કર્યું આલેખ ડ્રો કર્યો આનો બધો x અક્ષ આલેખ દોરતા તો આપણે આવડે જ છે x અક્ષ y અક્ષ આપણી માટે બહુ મોટી વાત નથી બરોબર કારણ કે આપણે આખો લેક્ચર 7મો લેક્ચર આલેખ દોરતા શીખ્યા ચાલો તો પોઈન્ટ મે મૂકી દીધા 1 5 2 10 4 20 એવી રીતે મે પોઈન્ટ મૂકી દીધા બરોબર પોઈન્ટ મૂકતા પણ તમને આવડે છે બિંદુ મૂકતા તો ચાલો ક્વેશ્ચન શું હતો આલેખ પરથી આપણે જોઈ શકીએ જ્યારે કાપેલ અંતર 2 એકમ હોય ત્યારે થતું કાર્ય આપણને પૂછ્યું ને ચાલો x એટલે કાપેલ અંતર 2 હોય ત્યારે કાર્ય કેટલું થાય 10 કેટલું થાય કાર્ય બરાબર 10 એકમ તો પહેલાનો આન્સર આવશે 10 એકમ ચાલો ક્લિયર બીજાનો આન્સર શું આવશે જ્યારે કાર્ય શું આપેલું હોય આપણને કાપેલ અંતર 0 એકમ કાપેલ અંતર 0 એટલે કે અહીંયા 0 હોય ત્યારે કેટલું કાર્ય થાય અહીંયા x અક્ષ પણ 0 હોય અને y અક્ષ પણ 0 એટલે થયેલ કાર્ય કેટલું થશે 0 એકમ ચાલો તો ખાસ આનો સ્ક્રીનશોટ લઈ લો બહુ ઈઝી દાખલો છે બરોબર સ્ક્રીનશોટ લઈ લો ફરી એકવાર શોર્ટ રિવિઝન કરાવું છું ચાલો આપણને શું આપ્યું કાર્ય સૂત્ર મને ખબર છે કાર્ય બરાબર બળ ગુણ્યા કાપેલ અંતર હું ધારી લઉં છું કાર્ય બરાબર y કાપેલ અંતર બરાબર x અને અચળ બળ બરાબર શું લઈ લો 5 એકમ મને આપેલું છે ચાલો આ કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ એટલે y બરાબર 5x મળે x ની અલગ અલગ કિંમતો 1 2 અને 4 લઈએ તો y ની કિંમત મળે એનો આપણે આલેખ દોરીએ પછી આપણને પ્રશ્ન શું પૂછ્યો જ્યારે કાપેલ અંતર 2 એકમ હોય એટલે કે 2 હોય ત્યારે આપણને શું કીધું કાર્ય કેટલું થાય 2 હોય એટલે કે કાર્ય કેટલું થયું 10 એકમ કાપેલ અંતર 1 હોય તો કાર્ય કેટલું થયું 5 એકમ કાપેલ અંતર 4 હોય તો કાર્ય કેટલું થયું 20 એકમ બરોબર ને ચાલો તો ખાસ અહીં સુધી આપણે લેક્ચર 8 રાખીએ છીએ બરોબર હવે બાકીનો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 7 8 અને બસ આ બે ક્વેશ્ચન છે 7 અને 8 એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરીશું થેન્ક યુ મિત્રો